તો આ તરફ થરાદમાં પણ લોકડાઉનના ધજિયા ઉડી રહ્યા છે. થરાદમાં આજે લોકડાઉન હોવા છતાં લોકો સવારના સમયે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાહેર બજારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. થરાદનું બજાર આજે ધમધમતું નજરે પડ્યું હતું અને આગામી 19 દિવસ સુધી આપવામાં આવેલા લોકડાઉનનો ભંગ થતો નજરે પડ્યો હતો. આજે થરાદમાં લોકડાઉનનો ભંગ થતો હોવાના લીધે પોલીસ બજારમાં પહોંચીને લોકોને છૂટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કરી હતી. 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું, 14 તારીખે 21 દિવસનું લોકડાઉન થયું નથી. ત્યારબાદ ફરી દેશના વડાપ્રધાન દ્વારા 19 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારે અત્યારે આપ જોઈ શકો છો થરાદની અંદર જે દ્રશ્યો છે, આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકડાઉન 19 દિવસનું આપવામાં આવ્યું છે. એની બાદ થરાદની માર્કેટ અત્યારે આપ જોઈ શકો છો ધમધમી રહી છે. મોકાને લોકોની ભીડ જામી છે, લોકોનો વાહનો અને એટલા બધા લોકો છે, 144નો પણ ભંગ થઈ રહ્યો છે સારે આમ, અને લોકડાઉનનો પણ ભંગ થઈ રહ્યો છે. આપ અત્યારે પડદા જોઈ રહ્યો છે, જનતા જોઈ રહ્યો છો, જે લોકડાઉનનો ભંગ કરી રહી છે, જે સ્થિતિ ઊભી રહ્યો છે એ પણ ઊભી રહી નથી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાંક અને એટલી બધી ભીડ છે, એટલા બધા લોકો છે કે ખાલી ફક્ત લોકોને કે વાંક અને કોઈ પણ લોકડાઉન થરાદમાં હોય એવું દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે લોકડાઉન છે જ નહીં હોય કે આજે થરાદનું માર્કેટ જે છે એ ધમધમી ઉઠ્યું છે. ફરી એકવાર જે કહેવામાં આવે કે લોકડાઉનના ભંગ કરી અને માર્કેટ ધમધમી ઉઠે ત્યારે ખરેખર આવા લોકોને અનેક પ્રયત્નો તંત્ર દ્વારા પોલીસ દ્વારા સમજાવવાના પ્રયત્નો કર્યા છે, મીડિયાના માધ્યમથી પણ પ્રયત્ન કર્યા, છતાં પણ ઓની જનતા સમજતી નથી. તો જનતાને બીપી ન્યૂઝ પણ અપીલ કરે છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. આઝાદી રાજપૂત, બીપી ન્યૂઝ, થરાદ.